કેમ છો? મજામાં? ચાલો ધોરણ 3 વિષય હિન્દી આપણે શીખીશું. અત્યાર સુધી આપણે પાઠ 10 સુધી શીખી ગયા, હવે આપણે પાઠ 11 કોણ ક્યાં કરતા હે, કોણ શું કરે છે. અહીં આગળ આપણે વ્યવસાયકારોના વિશે શીખવાનું છે. તો જુઓ બાળકો, પાઠ 11 માં કોણ ક્યાં કરતા હે, અહીંયા તમને ચિત્રમાં તમે જોઈ શકતા હશો કે દેશની રક્ષા કરવાવાળા, પછી ખેતરમાં કામ કરવાવાળા, પછી ડૉક્ટર, એ બધાના ચિત્રો તમને દેખાય છે. તો આપણે આ વ્યવસાયકારો વિશે સમજવાનું છે. તો ચાલો આપણે પાઠમાં ધ્યાન આપીએ. વાંચો, અહીંયા શું લખ્યું છે? સૈનિક દેશની રક્ષા કરતા હે. શું થાય એનું ગુજરાતી? સૈનિક દેશની રક્ષા કરે છે. દેશની સરહદ ઉપર બરોબર આ સૈનિકો છે, તે આપણી સતત શિયાળો, ઉનાળો, ચોમાસું, ગમે તે ઋતુ હોય પણ સતત એ લોકો દેશની રક્ષા માટે તૈયાર રહે છે. પછી જુઓ, કિસાન ખેત મેં ખેતી કરતા હે. કિસાન એટલે ખેડૂત. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે, ટ્રેક્ટર ચલાવે છે ને, હા તો એ ખેડૂત છે. તો ખેડૂત ખેતરમાં ખેતી કરે છે અને અનાજ પકવે છે, જે અનાજ આપણે ખાઈએ છીએ બરોબર. ખેડૂત ખેતરમાં કામ ન કરે, અનાજ ન પકવે તો આપણને અનાજ મળે નહીં, આપણે ખોરાક મેળવી શકીએ નહીં. પછી છે જુઓ, ડૉક્ટર રોગી કો દવા દેતા હે. ડોક્ટર રોગી કો દવા દેતા હે. બીમાર પડ્યા હોય તો દવાખાને જઈએ છીએ, ડૉક્ટર આપણને સાજા થવા માટે દવા આપે છે, જરૂર પડે તો ઇન્જેક્શન પણ આપે છે. ડૉક્ટર આપણી મદદ કઈ રીતના કરે છે? આપણે બીમાર પડ્યા હોય તો આપણને દવા આપે છે. એટલે રોગીકો એટલે અહીંયા જે બીમાર વ્યક્તિ હોય તેને દવા આપે છે. માલી બગીચે મેં પાણી સિંચતા હે. જો અહીંયા આગળ નીચેનું ચિત્ર, બગીચામાં ફૂલો અને છોડને પાણી પીવડાવે છે ને, તો માળી બગીચામાં પાણી આપે છે. પછી જુઓ, હલવાઈ મીઠાઈ બનાકર બેચતા હે. અહીંયા રહ્યું આ હલવાઈનું ચિત્ર. હલવાઈ એટલે કંદોઈ. કંદોઈ મીઠાઈ બનાવીને વેચે છે. ભાવે છે ને મીઠાઈ? હા, દરેક બાળકોને મીઠાઈ તો ખૂબ જ પસંદ હોય છે. એના પછીનું જુઓ, દરજી કપડે સીતા હે. દરજી કપડાં સીવે છે. જાત જાતના આપણે કપડાં પહેરીએ છીએ તે કોણ સીવી આપે છે? દરજી. તો દરજી કપડે સીતા હે એટલે દરજી કપડાં સીવે છે. એના પછી છે, ધોબી કપડે ધોતા હે. આ રહ્યું ધોબીનું ચિત્ર. શું કરે છે? કપડાં ધુએ છે, દેખાય છે ને? હા, તો ધોબી કપડાં ધોવે છે. એના પછીનું ચિત્ર કોનું છે? બોર્ડ ઉપર ભણાવે છે એને આપણે શિક્ષક કહીએ છીએ. શિક્ષક છાત્રો કો પઢાતા હે. શિક્ષક છાત્રો એટલે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓને ભણાવે છે. એના પછીનું ચિત્ર જુઓ કોનું છે? ટપાલીનું. ડાકિયા ડાક બાંટતા હે. ડાકિયા એટલે ટપાલી. ટપાલી ટપાલ વેચે છે. તો બાળકો, આપણે અહીંયા કોણ ક્યાં કરતા હે એટલે કે દરેક વ્યવસાયકાર શું કામ કરે છે તે આપણે જોયું. હવે આપણે આ પાઠનું સ્વાધ્યાય જોઈશું. તો જુઓ, સ્વાધ્યાયમાં આપણે સૂચના વાંચીએ. કોષ્ટક મેં દિયે હુએ શબ્દો સે પેશેવર વ્યક્તિ કા નામ ચુનકર ચિત્રો કે નીચે લખે. પેશેવર એટલે એમનો ધંધો વ્યવસાય બરોબર. તો અહીંયા આગળ સૂચનામાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી ધંધાદારી વ્યક્તિના નામ શોધીને ચિત્રોની નીચે લખો. તો જુઓ, આ શેનું ચિત્ર છે? આપણે ઉપર હમણાં જોયું તો હાથમાં બંદૂક છે બરોબર, અને કપડાં ઉપરથી તમે ઓળખી શકો કે આ સૈનિકનું ચિત્ર છે, જેને આપણે આર્મી મેન કહો છો ને, હા તો એને હિન્દીમાં સૈનિક કહેવાય. પછી આ ચિત્ર પણ તમે ઓળખી ગયા છો, શેનું છે? ખેડૂતનું. ખેડૂતને આપણે હિન્દીમાં શું કહીએ? કિસાન. એના પછી છે ડાક્ટર બરોબર, દેખાય છે ને? હા, શેનું છે? સફેદ કોટ પહેરેલો છે, બાળકને તપાસે છે, એટલે આ ડાક્ટરનું ચિત્ર છે. પછી આવે છે માલી.
ફૂલ છોડને પાણી પીવડાવે છે એટલે માલીનું ચિત્ર છે. ત્યાર પછી મીઠાઈ બનાવે છે, એને આપણે હિન્દીમાં મીઠાઈ બનાવનારને શું કહીએ છીએ? હલવાઈ, બરોબર. ચાલો આ ચિત્ર પણ તમે ઓળખી ગયા છો. આ છે દરજીનું ચિત્ર. શેનું? દરજીનું. પછી કપડાં ધોવે છે, તો કપડાં કોણ ધોવે? ધોબી. શેનું ચિત્ર છે? ધોબીનું. પછી આવે છે શિક્ષક. શેનું ચિત્ર છે? બાળકોને શાળામાં ભણાવે તેને કોણ કહેવાય? શું કહેવાય? શિક્ષક, બરોબર. ચાલો પછી ટપાલી. ટપાલીને હિન્દીમાં શું કહેવાય? ડાકિયા. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં તમને સમજણ પડી ગઈ હશે, બરોબર. તો ચિત્ર ઉપરથી આપણે એમના નામ લખ્યા. હવે તમારે હોમવર્કમાં હિન્દીની નોટમાં પાઠ 10 સુધી તો તમે કમ્પ્લીટ કર્યું હશે, બરોબર. તો પાઠ 11 તમારે આ રીતના નવા પાન ઉપર હેડિંગ મારવાનું, કોણ ક્યાં કરતા હે, બરોબર. અને પછી એની સામેનું ગુજરાતી લખવાનું, કોણ શું કરે છે. પછી આ સુંદર અક્ષરે તમારે નોટમાં લખવાનું છે, સૈનિક દેશ કી રક્ષા કરતા હે. એવી રીતના આટલું પાઠ સુધી એટલો તમારે લખવાનો. પછી એનું સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયમાં તમારે ચિત્ર દોરવાના નથી, સૂચના લખી દેવાની. હિન્દીમાં લખો અથવા ગુજરાતીમાં લખો, બેમાંથી એકમાં લખી દેવાની. કૌંસ લખવાની પણ જરૂર નથી, ફક્ત એક નંબર કરીને સૈનિક, બે નંબર કરીને કિશાન, ત્રણ નંબર કરીને ડાક્ટર, એવી રીતના લખવાનું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આટલું હોમવર્ક તમે કરી નાખશો. આવજો.